नमस्कार फ्रेंड्स, अपना लास्ट वीडियो में HTML पार्ट वन विषय जोयो तो એટલે કે HTML बेसिक શું છે, તેનો ફૂલ ફોર્મ શું છે આપણે જોયું હતું, તેના યુઝિસ શું છે, વેબ પેજ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, તેનું એક્સટેન્શન શું છે, ત્યાર પછી તેના માટે અગત્યની ત્રણ પ્રોગ્રામ્સ કયા કયા છે, ગ્રાફિક ટૂલ તો ફોટોશોપ, વેબ બ્રાઉઝર કોઈ પણ વેબ બ્રાઉઝર, ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા તો ગૂગલ ક્રોમ અથવા તો એપિક કે બીજું કોઈ પણ વેબ બ્રાઉઝર યુઝ આઉટપુટ માટે થઈ શકે છે, અને ટેક્સ્ટ એડિટર માટે આપણે જોયું હતું નોટપેડ એપ્લિકેશન. HTML એટલે કોઈ કમાન્ડ, જેને અહીંયા આપણે સાદી ભાષામાં કહીએ ટેગ, તેનો સમૂહ છે જે આપણે કોઈ પણ વેબ પેજ બનાવવા માટે યુઝ થાય છે. આપણે જોયું હતું કે ભાઈ HTMLમાં પ્રોગ્રામ લખવો હોય તો તેની પ્રોપર સિન્ટેક્સ છે. સિન્ટેક્સ મીન્સ કે ક્રોનોલોજી છે. કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત આપણે કરવી હોય તો આપણે એઝ સિમ્પલ HTML કોણીયા બ્રેકેટમાં લખ્યું છે અને સ્લેશ કરીને HTMLને પૂર્ણ કરવું પડે છે. આ ટેગ ત્યારે જ પૂર્ણ થયેલો ગણાય છે જ્યારે આપણે પાછળ આપણે સ્લેશ કરીને ટેગ લખ્યો હોય છે ત્યારે જ, એમ ત્યાં સુધી તે પૂર્ણ થયેલો ગણાતો નથી હોતો. છતાં પણ અહીંયા HTMLમાં અમુક એવા ટેગ છે કે જેને આપણે પૂર્ણ કરવાની જરૂર રહેતી નથી, જે આપણે આગળ ક્રોનોલોજી વાઇઝ જોઈશું. એમ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ આપણે કોઈ એક ટેગમાં ગુડ મોર્નિંગ આપણે પબ્લિશ કરવું છે, અહીંયા આપણે ફાઇલને સ્ટોર કરીએ છીએ તો પાછળ આપણે HTM કે HTML એક્સટેન્શન આપવું કમ્પલસરી છે, નહીંતર બાય ડિફોલ્ટ ટેક્સ ફોર્મેટમાં તે લઈ લેતું હોય છે. અહીંયા મેં સિમ્પલ લખ્યું છે ગુડ મોર્નિંગ. આઉટપુટ જોવા માટે આપણે કોઈ પણ વેબ બ્રાઉઝરમાં જઈએ છીએ, કંટ્રોલ ઓ કરીએ છીએ અને આપણી જે ફાઇલ છે તે ફાઇલને આપણે અહીંયા ઓપન કરીએ છીએ. અહીંયા v1.html છે તો આપણે v1.htm લખીને એન્ટર આપીએ છીએ તો અહીંયા ગુડ મોર્નિંગ લખ્યું છે તે આઉટપુટ આવે છે. હવે મારે એવું કરવું છે એમ કે ભાઈ અહીંયા વેબ બ્રાઉઝરની ઉપર સેમિસ્ટર 2 એવું પણ લખાઈને આવે તો તેને આપણે ટાઇટલ આપ્યું કહેવાય. તો આપણે નોટપેડમાં જઈએ છીએ અને HTMLની નીચે આપણે લખીએ છીએ ટાઇટલ, અને અહીંયા ટાઇટલમાં લખે છે સેમિસ્ટર 2-BA કોર્સ, અને આપણે આ જે છે એ ટાઇટલને પૂર્ણ કરીએ છીએ એટલે સ્લેશ ટાઇટલ. હવે આપણે જે ટેગ લખીએ છીએ તે દર વખતે હું કોણીય બ્રેકેટમાં લખીએ છીએ એવું નથી કહેવાનું. હવે એ બાય ડિફોલ્ટ આપણે હવે સમજવાનું છે કે આપણે બાય ડિફોલ્ટ એ કોણીય બ્રેકેટમાં જ લખવાનું હોય છે. એમ કોણીય બ્રેકેટ એટલે લેસ ધેન અને ગ્રેટર ધેનની સાઇનની વચમાં લખવાનું હોય છે. આ ફાઇલને આપણે એ જ નામથી સેવ કરી છે v1.htm, અને વેબ બ્રાઉઝરમાં જઈને રિફ્રેશ કરીએ છીએ તો અહીંયા ટાઇટલ બારમાં ઉપર ડાબી બાજુ લખાઈને આવી જાય છે sem2-BA કોર્સ, એટલે કે આ વેબ પેજનું આપણે ટાઇટલ બાર આપી દીધું. એમ આપણે આ ગુડ મોર્નિંગ લખ્યું, ત્યાર પછી અહીંયા હું નોટપેડમાં નેક્સ્ટ લાઇનમાં લખું છું વેલકમ્સ યુ. હવે આ નોટપેડમાં હું બીજી લાઇનમાં લખું છું વેલકમ્સ યુ, અને હવે હું ઓલ્ટર ટેબ આપીને વેબ બ્રાઉઝરમાં જઉં છું અને રિફ્રેશ કરું છું તો મને આઉટપુટ શું મળે છે, ગુડ મોર્નિંગ પછી એક સ્પેસ મળે છે અને વેલકમ્સ યુ લખાઈને આવે છે. આપણે શું કર્યું છે નોટપેડમાં, બીજી લાઇનમાં લખ્યું છે એમ, પણ અહીંયા આપણે કોઈ એવો ટેગ કે કમાન્ડ નથી લખ્યો કે જેનાથી આઉટપુટ સમયે એ વસ્તુ સમજી શકે કે આ વેલકમ્સ યુ નેક્સ્ટ લાઇનમાં જાય છે એમ. એટલા માટે આપણે હવે કોઈ પણ લાઇન લખ્યા પછી આપણે બીજી લાઇનમાં કંઈક વસ્તુને લખાણ લખવું હોય તેની પહેલા એટલે કે એક લાઇન પતી ગયા પછી બ્રેક ટેગનો ઉપયોગ કરવો પડે છે. અહીંયા બ્રેક ટેગ માટે આપણે શોર્ટમાં લખીએ છીએ BR ટેગ.
br ટેગ એક એવો ટેગ છે જેને આપણે સ્લેશ કરીને પૂર્ણ કરવો પડતો નથી, નહીતર આપણે સ્લેશ કરીને તેને પૂર્ણ કરવો પડતો હોય છે, પણ આ બ્રેક ટેગ એક એવો છે જેને આપણે પૂર્ણ કરવો પડતો નથી. ફાઇલ મેનુ સ્ટોર રિફ્રેશ કરીએ છે તો આપણને આઉટપુટમાં ગુડ મોર્નિંગ પછી સેકન્ડ લાઇનમાં મળે છે વેલકમ સીયુ. તો આ વસ્તુ આપણને એક ટેગ છે બીઆર ટેગ જે બ્રેક ટેગ તરીકે ઓળખાય છે. હવે અહીંયા હું લખી લઉં છું એક એચકે આર્ટ્સ કોલેજ, એ હું ત્રીજી લાઇનમાં લખું છું. બીઆર ટેગ આપ્યો હતો એટલે ઓટોમેટિક એચકે આર્ટ્સ કોલેજ ત્રીજી લાઇનમાં લખાશે. એમ હવે મારે એવું કરવું છે કે જે રીતે વર્ડમાં આપણે કોઈ બોર્ડ એટલે કે ઘાટા અક્ષર લખી શકાતું હતું, ત્રાંસા અક્ષરમાં લખી શકાતું હતું, અથવા તો અંડરલાઇન મારે કરવી છે એ રીતના આઉટપુટ મારે જોઈએ છે એમ, તેને માટે મારે શું કરવું પડે છે એમ. તો આપણે જે રીતના જોયું છે વર્ડ એપ્લિકેશનમાં કે મને અક્ષર ઘાટા કરવા હોય તો કંટ્રોલ સાથે બી કરવું પડે છે તો તે અક્ષર બોલ્ડ થતા હોય છે એમ. તો સેમ વસ્તુ અહીંયા પણ છે કે હું એચકે આર્ટ્સ કોલેજ લખું છું, તેની આગળ હું બી નામનો એક ટેગ લખી દઉં છું એટલે કે બોલ્ડ થાય. ક્યાં સુધી મારે બોલ્ડ કરવો છે એમ, તો જ્યાં સુધી હું તેને પૂર્ણ નહીં કરું ત્યાં સુધી. એટલે કે એચકે આર્ટ્સ કોલેજ આખું મારે ઘાટા અક્ષરમાં કે બોલ્ડ અક્ષરમાં લખાઈને આવશે. હવે મારે આઉટપુટ જોવું છે, કંટ્રોલ એસ રિફ્રેશ કરીને આપણે F5 કરીએ છે તો આપણને આઉટપુટ જોવા વેબ બ્રાઉઝરમાં મળે છે. સેમ વસ્તુ હવે મારે એવું કરવું છે કે એચકે આર્ટ્સ કોલેજ હું લખું છું, તેને મારે ઇટાલિક એટલે કે ત્રાંસા અક્ષરમાં લખાય અને અંડરલાઇનમાં લખવું છે એમ. તો એઝ યુઝ્યુઅલ હું મારે નેક્સ્ટ લાઇનમાં આઉટપુટ જોઈએ તો મારે બીઆર ટેગનો ઉપયોગ કરવો પડે છે કે જેથી નેક્સ્ટ લાઇનમાં આઉટપુટ મળે એમ. ઇટાલિક માટે આપણે કંટ્રોલ સાથે આઈનો યુઝ કરતા હતા વર્ડ એપ્લિકેશનમાં, તો અહીં આપણને આઈ ટેગ આપી દીધો છે કે જેની મદદથી આપણે ઇટાલિક એટલે કે ત્રાંસા અક્ષરનું આઉટપુટ લઈ શકીએ. અને અંડરલાઇન માટે કંટ્રોલ યુ હતો, સેમ વસ્તુ અહીંયા પણ આપણને આપી દીધું છે યુ ટેગ કે જેને આપણે પૂર્ણ કરીએ છીએ સ્લેશ યુની મદદથી એમ, કે તે આપણે પૂર્ણ કરી શકીએ છીએ. હવે અહીંયા કંટ્રોલ એસથી આ નોટપેડની ફાઇલ આપણે સ્ટોર કરીએ છીએ. ઓલ્ટર ટેબ આપીને આપણે વેબ બ્રાઉઝરમાં જઈએ છીએ અને વેબ બ્રાઉઝરમાં પેજ હું રિફ્રેશ કરું છું એમ. તો આપણે ફર્સ્ટ લાઇન જોઈએ છે બોલ્ડ, ત્યાર પછી સેકન્ડ લાઇન ત્રાંસી છે એટલે ઇટાલિક, અને ત્યાર પછી આપણે અંડરલાઇનવાળી કરી છે તો અંડરલાઇનવાળી ડિસ્પ્લે કરે છે. એટલે કે બોલ્ડ ઇટાલિક અંડરલાઇન ઇફેક્ટ આપણે તે ઇઝીલી જોઈ શકીએ છીએ. માનો કે હવે મારે એવું કરવું છે કે એચકે આર્ટ્સ કોલેજને આ ત્રણે ત્રણ ઇફેક્ટ જોડે આપવી છે, માનો કે બોલ્ડ ઇટાલિક અને અંડરલાઇન. એટલે મેં બી ટેગ આપ્યો, આઈ ટેગ આપ્યો, યુ ટેગ પણ આપી દીધો છે એમ. પણ હવે મારે શું થાય છે કે અહીંયા કયા ટેગને પહેલા મારે પૂર્ણ કરવાનો થાય. અહીંયા બી ટેગ મેં પહેલો લખ્યો છે એટલે મારે બી ટેગને પહેલા પૂર્ણ કરવો પડે એવું જરૂરી નથી. ક્રોનોલોજી વાઇઝ જ આપણે જવાનું જતું હોય છે એમ. તો બી ટેગ પહેલા લખ્યો છે એટલે બી ટેગ મારે સૌથી છેલ્લે પૂર્ણ કરવો પડે એમ. પ્લસ અહીંયા યુ ટેગ સૌથી છેલ્લે મેં લખ્યો છે એટલે યુ ટેગને મારે પહેલા અહીંયા પૂર્ણ કરવો પડે છે. ત્યાર પછી ઇટાલિક ટેગ છે એટલે મારે ઇટાલિક ટેગને પહેલા અહીંયા પૂર્ણ કરવો પડે છે અને પછી બી ટેગને પૂર્ણ કરવો પડે છે. સેમ વસ્તુ છે કે આપણે એક ઘરમાં રહીએ છીએ અને 5 રૂમ છે અને આપણે બહાર જવું હોય તો સૌથી પહેલા આપણે અંદરનો રૂમ બ્લોક કરીએ છીએ, બરાબર. એટલે આ યુ છે સૌથી અંદર છે તો પહેલા તેને આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી બીજા રૂમમાં જઈએ છીએ, બીજો રૂમ બંધ કરીએ છીએ, ત્રીજો રૂમ, ચોથો રૂમ, એવી રીતે કરીને બહાર નીકળીએ છીએ એમ. સેમ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે એમ.
હવે આપણે તેનું આઉટપુટ જોઈએ છે એમ, તો બોર્ડ ઇટાલિક અંડરલાઇન સાથેનું આપણને આઉટપુટ અહીંયા જોવા મળે છે એમ. તો આ હતો બોર્ડ ઇટાલિક અંડરલાઇન બ્રેક ટેગ. બીજું એક ટેગ આપણને અહીંયા જોવા મળે છે એચઆર ટેગ, જેને આપણે કહીએ છીએ હોરિઝોન્ટલ ડ્રો, એટલે કે આપણને આડી લાઈન ડ્રો થઈને અહીંયા આપણને ડિસ્પ્લે કરે છે, જે આપણે અહીંયા વેબ બ્રાઉઝરમાં જોઈ શકીએ છીએ. એચઆર ટેગ એક એવો ટેગ છે કે જેને આપણે પૂર્ણ કરવો પડતો નથી, એટલે કે સ્લેશ એચઆર કરીને આપણે પૂર્ણ કરવો પડતો નથી. એક બ્રેક ટેગ એક એવો હતો અને બીજો એક આ એચઆર ટેગ છે એમ. એટલે ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે અથવા તો એક કે બે લાઈનના વાક્યના જવાબમાં પૂછાઈ શકે કયા કયા ટેગ એવા છે કે જેને આપણે પૂર્ણ કરવા પડતા નથી એમ. તો તેમાં બ્રેક ટેગ, પછી એક બીજો છે આ એચઆર ટેગ. તો આ હોરિઝોન્ટલ રો ઉપરથી આપણને એચઆર ટેગનો અંદાજ આવે છે એમ. ત્યાર પછી સપોઝ હવે મારે કે એવું લખવું છે કે H2O. H2Oમાં શું થતું હોય છે કે ટુ જે છે તે એચની જમણી બાજુ નીચેની તરફ આઉટપુટ આવતું હોય છે એમ. તો તેના માટે આપણે વર્ડ એપ્લિકેશનમાં તમે જો જાણતા હો તો ફોન્ટની અંદર ફોર્મેટમાં ઓપ્શન છે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ. સબસ્ક્રિપ્ટ મીન્સ કે નીચેની તરફ કંઈ પણ લખાણ લખવું હોય તો તેના માટે અહીંયા આપણને ઓપ્શન આપી દીધો છે SUB, પછી ટુ નંબર છે અને તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ સ્લેશ SUB, એટલે કે સબસ્ક્રિપ્ટ. એટલે કે આ સબસ્ક્રિપ્ટની મદદથી આપણે ટુને જે જે કેરેક્ટર છે તેની જમણી બાજુ નીચેની તરફ આપણે લઈ જઈ શકીએ છીએ. આપણે તેનું આઉટપુટ જોઈએ તો વેબ બ્રાઉઝરમાં જઈને જોઈએ તો H2O લખાઈને આપણને સ્ક્રીન ઉપર જોવા મળે છે એમ. અહીં આપણે હવે BR ટેગ કરીને આપણે નેક્સ્ટ લાઈનમાં એવું કરવું છે કે X² + Y² = Z² કરવું છે એમ. બરાબર, મીન્સ કે ટુને એક્સની ઉપર, વાયને ટુને વાયની ઉપર અને ટુને ઝેડની ઉપર આપણે લઈ જવું છે એમ. તો તેના માટે આપણે અહીંયા સુપરસ્ક્રિપ્ટનો આપણે ઉપયોગ કરવો પડે છે. અહીંયા આપણે કોઈ પણ ટેગ લખીએ, કેપિટલમાં લખીએ કે સ્મોલમાં લખીએ, કશો ફેર પડતો નથી, પણ સાચો સ્પેલિંગ લખવો જરૂરી છે. સુપરસ્ક્રિપ્ટ માટે SUP છે. અહીંયા દર વખતે માનો કે મારે એવી રીતે SUP ના લખવું હોય તો આ આખી લાઈનને હું અહીંયાથી સિલેક્ટ કરી શકું છું. Ctrl+C કોપી અને પેસ્ટ કરી શકાય છે અથવા તો એડિટ મેનુમાં જઈને કોપી અને પેસ્ટ થઈ શકે છે એમ. આ સુપરસ્ક્રિપ્ટ અને આ સબસ્ક્રિપ્ટનું આઉટપુટ જોઈએ છે. વેબ બ્રાઉઝરમાં જઈને રિફ્રેશ કરીએ છીએ તો X² + Y² = Z² આપણને આઉટપુટ મળે છે એમ. તો આ સુપરસ્ક્રિપ્ટ અને આ સબસ્ક્રિપ્ટ આપણને ઓપ્શન છે એમ. તો અત્યારના સેશનમાં આપણે શું જોયું છે, એક તો પ્રોગ્રામ લખવા માટેની ક્રોનોલોજી HTML કમ્પલસરી પ્રોગ્રામની શરૂઆતમાં લખવું જ પડે અને પ્રોગ્રામના એન્ડમાં સ્લેશ HTML કમ્પલસરી લખવું જ પડે છે એમ. વેબ પેજને ટાઇટલ આપવું હોય તો તેના માટે ટાઇટલ ટેગ છે. અક્ષર ઘાટા કરવા માટે B ટેગ, ત્રાંસા કરવા માટે I ટેગ, અંડરલાઇન માટે U ટેગ છે. બ્રેક કરવો હોય એટલે કે માનો કે અમુક શબ્દો પછી બીજી લાઇનમાં લખાય એવું કરવું હોય તો બ્રેક ટેગ છે. આડી લાઇન માટે HR ટેગ છે. સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ કેરેક્ટરને જમણી બાજુ ઉપર અથવા તો જમણી બાજુ નીચે લખવા માટે તેનો યુઝ થાય છે. આટલા ટેગમાંથી HR અને BR ટેગ એવો છે કે જેને આપણે પૂર્ણ કરવો પડતો નથી, BR અને HR ટેગને. બાકીના બધા ટેગને આપણે પૂર્ણ કરતા હોઈએ છીએ. એટલે આ સેશનમાં ફક્ત આપણે આટલા ટેગ રાખીએ છીએ. બાકીના સેશનમાં આપણે બીજા ટેગ આપણે જોઈએ છે. પણ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણા ગ્રુપમાં પણ બધા મિત્રોને કહેજો કે આ લિંક જુએ જેથી તેમને સ્ટડીમાં પણ યુઝફુલ થઈ શકતું હોય છે એમ.